તાપી નગર પાલિકાએ છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે, જે અંતર્ગત રોજ 82 લાખથી વધારેનું વીજ બિલ લઈ જતા પ્રાતિજ વીજ વિભાગ દ્વારા પ્રાતિજ પાલિકાના સ્ટેટ લાઇટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે 5 લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. પરંતુ એક તરફ પ્રાતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે, તો બીજી તરફ અનગઢ વહીવટ થતો હોવાની વાત પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સાથોસાથ પ્રાતિજ નગરપાલિકા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દેવું ધરાવનારી પાલિકા બની રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે દેવામુક્ત નગરપાલિકા બનાવવા રજૂઆત કરે છે. જોકે આગામી સમયે આ મામલે કોઈ પગલાં ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવા માટેની પણ ચીમકી આપી છે. પાલિકાના ગઈકાલે 25 જેટલા કનેક્શનો યુજીસીએલ દ્વારા લાઇટ બિલ માંગણા જે બાકી હતા, લાઇટ બિલો બાકી હતા, એ સંદર્ભે કાપી નાખવામાં આવ્યું છે અને 82 લાખ જેટલું માતબર રકમનું વીજ બિલ બાકી છે. એમાંથી કંઈક 5 લાખ રૂપિયા જેવું ભર્યું છે એવું સાંભળવા મળ્યું. પણ ખરેખર તો એવું છે કે જે પ્રજાના જે ટેક્સના પૈસા આવતા હોય છે એનાથી આ જે વીજ બિલો છે કે બીજા બધા ખર્ચાઓ, સાધનો રિપેરિંગના ખર્ચા કરાવવા જોઈએ, એની જગ્યાએ રોડો બનાવવાના કે બીજા એક્સ્ટ્રા રોડોમાં વાપરી નાખવાના કે દિવાલોમાં વાપરી નાખવાના, એ 100 બંડોની ગ્રાન્ટનો ખોટો ઉપયોગ થાય છે. સત્તા પક્ષ પૂરેપૂરું વહીવટ કરવામાં નિષ્ફળ ગયું છે. અને આ વખતના માંગણા જોતા તો એવું લાગે છે કે જે જ્યાં ગટર નથી, શૌચાલયની જે ગટર આવે છે એના કનેક્શનો નથી, એમના કોઈ ફોર્મ ભરાયા નથી, તેમ છતાં પણ એમને વેરો નાખી દેવામાં આવ્યો છે. નગરપાલિકાના સીટલાઇટના વોટરવર્ક્સના અને વાણિજ્ય હેતુ માટેના ટોટલ 82 લાખ રૂપિયા યુજીસીએલ કંપની દ્વારા વસૂલ કરવાના બાકી છે, જેની ચૂકવણી બાબતે ગઈકાલે સ્ટ્રીટલાઇટના 6.5 લાખ રૂપિયા પૈકી 5 લાખ રૂપિયા નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા છે. સવારે એમના કનેક્શનો બપોર સુધીમાં 35 કનેક્શન એમના સ્ટ્રીટલાઇટના કાપી નાખવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગે નગરપાલિકા દ્વારા એમના 5 લાખ રૂપિયાનો ચેક ભરાતા રીકનેક્શન ચાર્જ કંપનીના નિયમ અનુસાર ભરાવી અને એમના કનેક્શનો ચાલુ કરી આપ્યા છે. બાકી લેણી રકમ માટે નગરપાલિકાએ લેખિતમાં 26/1/2023 સુધીમાં ભરપાઈ કરવાની સંમતિ આપેલ છે.